નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સર્વ શિક્ષણ પાઠશાળાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ગત વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, એની થિયરી થોડીક જોઈ હતી. આકૃતિ, આકૃતિના પ્રકાર, આકૃતિની વ્યાખ્યા, ત્યાર પછી આજના વિડીયો લેક્ચરની અંદર આકૃતિનું મહત્વ શું છે અને આકૃતિની મર્યાદા શું છે, માત્ર ને માત્ર આપણે આકૃતિનો ટોપિક લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર આપણે સમજીએ તો આકૃતિનું મહત્વ શું છે એ 3 ગુણની અંદર સવાલ પૂછાઈ શકે, અથવા આકૃતિની મર્યાદા શું છે એ 2 ગુણની અંદર આ સવાલ આવી શકે, રાઈટ? તો સૌપ્રથમ શરૂઆત કરીએ આકૃતિનું મહત્વ. આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી આકર્ષક આકમણને જોવી ગમે, એના તરફ આપણે ખેંચાઈએ, આકર્ષક થઈએ, અને સંક્ષિપ્ત એટલે ટૂંકમાં કેવી હોય, ટૂંકમાં રેડી, કોઈ એક જાહેરાત જોઈએ અને આપણી વસ્તુ લેવા માટે શું થઈ જઈએ, આકર્ષાઈ જઈએ છે, બરાબર? અને એકદમ ટૂંકમાં જ એડવર્ટાઇઝ કેવી હોય, ટૂંકમાં જ, એમાં ઝાઝી શું હોય, આકૃતિ જ હોય, રેડી? માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી લોકોના મગજમાં યાદ રહે છે. મેં એડવર્ટાઇઝ જોયો હોય એટલે મને ખબર હોય આ જ વસ્તુ છે અને આ જ વસ્તુ મારે ખરીદવાની છે, તો એ લાંબા સમય સુધી શું કરે છે, યાદ રાખે છે. 2 કે તેથી વધુ સમૂહની માહિતી પ્રમાણમાં યોગ્ય આકૃતિ દ્વારા દોરવામાં આવે તો આકૃતિ પરની સરળતાથી એની શું કરી શકાય, તુલનાત્મક અભ્યાસ કરી શકાય. આકૃતિ બહુ મહત્વની વસ્તુ છે. મારે 2 કંપનીના નફા સરખાવવા છે, કંપની એનો નફો અને કંપની બીનો નફો, તો બંનેને આકૃતિ દ્વારા રજૂ કરી દઈશ. વર્તુળ આકૃતિ દ્વારા પણ રજૂ કરી શકાય, 5-5 સ્તંભાકૃતિ દ્વારા પણ રજૂ કરી શકાય. અલગ અલગ આકૃતિ દ્વારા માહિતી મેળવી શકાય છે, સરખામણી કરવામાં સરળતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. માહિતી દર્શનીય એટલે જોઈ શકાય, તો આકૃતિથી રજૂ કરી હોય તો તેના અભ્યાસમાં સમયની શું થાય છે, બચત થાય છે. નાના બાળકો હોય, અભણ વ્યક્તિઓ હોય, વૃદ્ધ વ્યક્તિઓ હોય, જો આને આપણે અભ્યાસમાં સમયની બચત કરવી હોય તો આપણે શું કરવું પડે છે, આમ વ્યવસ્થિત રીતે આકૃતિ જોઈ શકાય એ રીતના દર્શાવવી પડે. આકૃતિ દ્વારા માહિતી દર્શાવવાથી અભણ, ઓછું ભણેલા અને વ્યક્તિઓ તેમજ બાળકો પણ તે માહિતીનો સાચો અર્થ અને સરળતાથી સમજી શકે. નાના બાળકોની ચોપડી લો, તમે એ ચોપડીની અંદર નકરા તમને વધારેમાં વધારે ચિત્ર જોવા મળશે, ચિત્ર સિવાય તમને કાંઈ જોવા મળશે નહીં. તો આ શું છે, આકૃતિનો શું છે, મહત્વ છે. વેપાર અને વાણિજ્ય, ઓનલાઈન બિઝનેસ ના ક્ષેત્રના આકૃતિમાં ઉપયોગથી અસરકારક જાહેરાતો. સરસ મજાની સાડીનો ફોટો મૂકી દો 5-6 એંગલથી પાડીને, તો એ લોકો, વ્યક્તિ કોઈ જોશે તો એ વાડી એ સાડી ખરીદવા માટે શું થશે, પ્રેરાય જશે, રેડી? તો મોટી મોટી જાહેરાતો જે છે, બરાબર, તો એ વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં આકૃતિના ઉપયોગથી અસરકારક જાહેરાતો આપણે બનાવી શકીએ છીએ. સામાજિક સુધારાઓ માટે બેટી બચાવો અભિયાન, વ્યસન મુક્તિનું અભિયાન વગેરે વગેરે જે લોકો અભિયાન ચલાવતા હોય તે આકૃતિની મદદથી મહત્વની બાબતો સરળતાથી સ્પષ્ટ કરી શકે છે. મૌન રેલી કાઢવી અને ચિત્ર નીકળી જવાનું, ખબર પડે, ચિત્ર જોવો તો ખબર પડી જાય આની જ રેલી છે, રાઈટ? છેલ્લું મહત્વ છે, આકૃતિને કોઈ ભાષાનું બંધન ન હોવાથી જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ આકૃતિ શું કરે છે, સ્પષ્ટ થતું એક સરખું તારણ મેળવી શકે છે. ધારો કે ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી હોય અને એ આકૃતિ જોવે તો એમાં કંઈ ઇંગ્લિશ મીડિયમની રીતે ન જોઈ શકાય, એ આકૃતિ આકૃતિની રીતે જોઈ શકાય. ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોય તો એ જ રીતે જોશે, હિન્દી મીડિયમનો હોય છે તો એ જ રીતે જોશે, રેડી? એટલે આકૃતિને કોઈ ભાષાનું બંધન નથી, એટલે જુદી જુદી ભાષાના વ્યક્તિઓ જોઈ શકે અને એના પરથી એક સરખું શું કાઢી શકે, તારણ કાઢી શકે છે. એટ ધેટ ક્લિયર? 3 ગુણ માટેનો આ સવાલ છે, યાદ રાખજો આકૃતિનું મહત્વ. મર્યાદા 2 ગુણ માટે યાદ રાખી મૂકજો. આકૃતિ દોરવામાં ચોકસાઈ ન હોય, બરાબર, મારી જેવા આકૃતિ ન આવડતી હોય અને તમે દોરવા માટે બેહારજો અને બીજી કોઈ વ્યક્તિ જોવે તો એ કદાચ સરખું અર્થઘટન કરી પણ નહીં શકે અને શું કરશે, ગેરમાર્ગે દોરે છે. દ્રષ્ટિભ્રમને કારણે આકૃતિ લોકમાનસને શું કરે છે, મૂંઝવી નાખે છે. લોકોના વિચાર શું કરે છે, મૂંઝવી નાખે છે. આકૃતિ કંઈક દોરેલી તમે
પોઝિટિવ ઇન્ટેન્શન હોય તમારો, પણ પણ લોકો જોવે તો એને નેગેટિવ ઇન્ટેન્શનથી જોતા હોય તો એ લોક માણસને શું કરે છે, મૂંઝવી નાખે છે. આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે ત્યારે તેમાં માહિતીની ચોકસાઈ કેવી થાય છે, ઓછી થાય છે. હું 10 વ્યક્તિઓને આકૃતિ દોરવા માટે બેહારું પણ 10-10 વ્યક્તિની આકૃતિ સરખી થશે, નો, ઇમ્પોસિબલ નથી સાહેબ, અલગ અલગ નીકળશે, થોડુંક મતભેદ રહેશે, બરાબર. એટલે આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે ત્યારે તેમાં માહિતીની ચોકસાઈ કેવી રહે છે, ઓછી રહે છે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિનું મહત્ત્વ અને આકૃતિના મર્યાદા વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. આવતા વિડીયો લેક્ચરની અંદર કોષ્ટક રચના અને કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો છે અને કોષ્ટક રચનાના ઉપયોગો કઈ રીતના કરી શકાય એના વિશે આપણે અભ્યાસ કરીશું. જો થિયરીને લગતા કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન અમારા સુધી પહોંચાડશો. ધન્યવાદ.